અહીં પ્રમાણે વરસાદ શરૂ થઈ ગયો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી અંધાર પણ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા હતા. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 3 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ 2 દિવસના વિરામ પછી ફરી એક વખત 3 થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. હાલ અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યા. અમદાવાદના નરોડા, બાપુનગર, સરસપુર, કૃષ્ણનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ હતી. સવારથી વાતાવરણ પણ અંધકારમય બન્યું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોને બફારામાંથી રાહત મળી છે. વિઝિટેબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી. સાથે સાથે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે રીતે મોસમ વિભાગની આગાહી હતી તે પ્રમાણે જ વહેલી સવારથી જ અમદાવાદની અંદર જે છે તે ભારે માત્રામાં જે વરસાદ જે છે તે ક્યાંક છૂટો છવાયો છે તો ક્યાંક ભારે માત્રામાં વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. આપ જોઈ શકો છો વરસાદ અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ, જ્યાં અત્યારે વરસાદ જે છે તે અત્યારે ધીમી ગતિએ જે છે અત્યારે હાલ વરસી રહ્યો છે. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં મોસમ વિભાગ, હવામાન વિભાગ જે છે તેના દ્વારા જે છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ગુજરાતના તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભલે તે સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય કે પછી ભરૂચ હોય કે પછી જો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જામનગર, ભાવનગર, દ્વારકા અને સોમનાથ હોય તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઘણા બધા વિસ્તારો બનાસકાંઠા હોય, જે સાબરકાંઠા હોય, દાહોદ હોય, ગોધરા હોય તેવામાં યલો એલર્ટ આપવામાં, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા જેવા વિસ્તારોમાં જે છે તે આપવામાં આવ્યું છે. હવે વરસાદની જે સ્થિતિ જે છે આપણે તમને તે બતાવવાનો પ્રયત્ન કરીએ. આપ રોડ ઉપર જોઈ શકો છો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તે જનતા પાસેથી ખંખેરી લેવામાં આવતા હોય છે. જનતાના પૈસાનું પાણી પ્રી મોન્સૂન કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક કરવામાં આવતું હોય છે. પરંતુ દર વર્ષે આ પ્રકારના જ ખાડા રોડ રસ્તા ઉપર દર વર્ષે જોવા મળતા હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં સરકાર તરફથી NDRF અને SDFની ટીમો જે છે તે અત્યારથી તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનહોનીનો બનાવ જે છે તે બનવા ન મળે. પરંતુ ઇન્ડિયા ન્યૂઝની પણ અપીલ છે કે જો તમે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં પાણી આવવાની શક્યતા હોય, પૂર આવતા તમામ ત્યાં પાણી ભરાઈ જતું હોય તો તમામ લોકોએ સલામત સ્થળે ખસી જવાની જરૂર છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતી રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.